નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ વર્ગ 9 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 સૂચક 8. આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 4 અને પારંપરિક આધારની રીતે. તો વિદ્યાર્થી મિત્રો, પારંપરિક આધારની રીતે સૂચક 8 ત્યારબાદ
ছেলে আছে 24 પરંપરિક આધારે સૌપ્રથમ એટલે પહેલા મહિનાનો અથવા તો પહેલા વર્ષનો સૂચકાંક હંમેશા 100 થાય છે આપણા સૂત્ર મુજબ ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત તો ચાલુ વર્ષની ચલ કિંમત માર્ચ મહિના માટે છે 21.20 એટલે આપણે લખી નાખીએ 21.20 ના છેદમાં અગાઉનો માસ 22 જાન્યુઆરી છે એની કિંમત છે 22 તો એના છેદમાં 22 ગુણ્યા 100 ત્યારબાદ મે માસ માટે કિંમત છે 22 છેદમાં અગાઉનો માસ છે માર્ચ એની કિંમત છે 21.20 ગુણ્યા 100 ત્યારબાદ જુલાઈ માસ માટેની કિંમત છે 23 છેદમાં અગાઉનો માસ છે મે એની કિંમત છે 22 એને ગુણ્યા 100 ત્યારબાદ સપ્ટેમ્બરની કિંમત છે 24.70 છેદમાં અગાઉનો માસ છે જુલાઈ એની કિંમત છે 23 એને ગુણ્યા 100 ત્યારબાદ નવેમ્બરની કિંમત છે 26 છેદમાં અગાઉનો માસ છે સપ્ટેમ્બર એની કિંમત છે 24.70 ગુણ્યા 100 હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો જવાબ રાખીશું અને ફરીથી તમને શીખવાડી દઉં છું પરંપરિક ખાતાની રીતમાં આપેલા માસની કિંમત અંશમાં રાખવાની અને એના અગાઉના માસની કિંમત છેદમાં આપેલા માસની કિંમત અંશમાં અને તેના અગાઉના માસની કિંમત છેદમાં જુલાઈ એ આપણા માટે આપેલું માસ ગણાય એટલે એની કિંમત લખી છે આપણે અંશમાં અને એના અગાઉનું માસ કે છે એની કિંમત લખી મેં છેદમાં સપ્ટેમ્બરમાં આપેલું માસની કિંમત 24.70 એના છેદમાં અગાઉના માસની કિંમત છે 23 નવેમ્બરમાં કિંમત છે 26 એના છેદમાં અગાઉના માસની 24.70 અને બધાની ગુણ્યા કરવાનું છે આપણે 100 તો 21.20 ભાગ્યા 22 ગુણ્યા 100 જવાબ આવે છે 96.36 અહીંયા જવાબ લખી નાખીશું 96.36 ત્યાર 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 જવાબ આવશે 103.70 આપણે લખીશું 103.70 ત્યાર 23 ના છેદમાં 22 ગુણ્યા 100 જવાબ આવશે 104.54 104.55 24.70 ભાગ્યા 23 ગુણ્યા 100 107.49 આપણે લખીશું 107.49 ત્યારબાદ 26 ભાગ્યા 24.70 ગુણ્યા 100 જવાબ આવે 105.26 આપણે લખી નાખીશું 105.26 આ તો વિદ્યાર્થી મિત્રો પરંપરિક આધારની રીતે સૂચક આમ સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત આખાને ગુણ્યા 100 અને આ આપણો દાખલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઉદાહરણ નંબર 5 તો ઉદાહરણ નંબર 5 આપણે અત્યાર સુધી ઉદાહરણ નંબર 1 ઉદાહરણ નંબર 3 અને આ ઉદાહરણ નંબર 4 આ જે ભણ્યા છે
પૂછેલો છે તો ઉદાહરણ નંબર 5 જોઈ આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5 આ ઉદાહરણ નંબર 5 ની રકમમાં એવો આપણે આપેલો છે કે એકમ ખાદ્ય તેલમાં વર્ષ 2008 થી 2015 માં મગફળીની ખરીદીના અંગેની માહિતી નીચે મુજબ છે તે પર વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે પરંપરિક આધારની રીતે તથા વર્ષ 2010 અને 2011 ની ખરીદીની સરેરાશની અચલ આધારની રીતે સૂચક આપતો શોધો ફરીથી રકમ એક ખાદ્ય તેલની ફેક્ટરીમાં મગફળીની ખરીદી અંગેની માહિતી નીચે મુજબ છે તે પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે પરંપરિક આધારની રીતે તથા વર્ષ 2010 અને 2011 ની ખરીદીના ભાવની સરેરાશની અચલ આધારની રીતે સૂચકાંક શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્ષ આપેલા છે 2008 થી લઈને 2015 માટે લખીએ વર્ષ 2008 થી લઈને 2015 સુધીની માહિતી આપેલી છે 2008 માં મગફળીની ખરીદી ટનમાં અહીંયા લખી નાખું છું મગફળીની ખરીદી કૌંસમાં ટનમાં તો 2008 માં ભાવ છે 230 2009માં ભાવ છે 250 2010માં ભાવ છે 230 2011માં ભાવ છે 250 2012માં ભાવ છે 270 2013માં ભાવ છે 280 2014માં ભાવ છે 300 અને 2015માં પણ ભાવ છે 300 તો આપણને ચાલુ વર્ષની ચલ કિંમત 250
છેદમાં આધાર પરથી ચાલતી વાત 230 ગુણ્યા 100 એવી જ રીતે 2010 માટે 230 2010 ની ચાલતી વાત છેદમાં આધાર પરથી 2008 ની ચાલતી વાત છે 230 ગુણ્યા 100 ત્યારબાદ 2011 માટે ચલ કિંમત છે 250 છેદમાં આધાર પરથી ચલ કિંમત છે 230 ગુણ્યા 100 ત્યારબાદ 2012 માટે ચલ કિંમત છે 270 270 ના છેદમાં 230 ત્યાર 2013 માટે ચલ કિંમત છે 280 280 ના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત છે 230 ગુણ્યા 100 ત્યારબાદ 2014 ની ચલ કિંમત છે 300 ના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 230 ગુણ્યા 100 અને છેલ્લે 2015 ની ચલ કિંમત છે 300 તો 300 ના છેદમાં 230 ગુણ્યા 100 તો વિદ્યાર્થી મિત્રો આનો આપણે જવાબ લખીશું 250 ભાગ્યા 230 ગુણ્યા 100 તો જવાબ આવે છે 108.70 ત્યારબાદ 230 ભાગ્યા 230 એટલે 1 અને 1 ગુણ્યા 100 કરો એટલે જવાબ આવશે 100 250 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે 108.70 ત્યાર 270 ભાગ્યા 230 ગુણ્યા 100 જવાબ આપણે મળે છે 117.39 ત્યાર 280 ભાગ્યા 230 ગુણ્યા 100 તો આપણે જવાબ મળે છે 121.73 ત્યાર 300 ભાગ્યા 230 ગુણ્યા 100 130.43 ને છેલ્લે 300 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે શું જવાબ આવશે 130.43 હવે આપણે કીધું છે પરંપરિત આધારની રીતે સૂચક આમ તો અહીંયા આપણે લખીએ પરંપરિત આધારની રીતે સૂચક આમ તો બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત આખાને ગુણ્યા 100
વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં ચાલુ વર્ષે 230 છેદમાં અગાઉના વર્ષની આપણે કિંમત આપી નથી એટલા માટે પરંપરિત આધારની રીતમાં પહેલા વર્ષનો સૂચક હંમેશા 100 થાય અને આનો સૂચક બરાબર નથી આ પંચે આપણે 100 હવે 2009 તો 2009 માટેની ચલતી કિંમત છે 250 સૂત્ર મુજબ છે છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત 2010 ની અગાઉનું વર્ષ 2009 એની ચલ કિંમત 250 તો 230 ના છેદમાં 250 ગુણ્યા 100 ત્યારે 2011 માટેની ચલ કિંમત છે 250 250 ના છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત છે 230 તો 230 ગુણ્યા 100 ત્યારબાદ 2012 માટેની ચલ કિંમત છે 270 તો અહીંયા આપણે 100 લખ્યું 270 છેદમાં અગાઉનું વર્ષ છે 2011 એની ચલ કિંમત છે 250 ગુણ્યા 100 ત્યારબાદ 2012 ની ચલ કિંમત છે 280 છેદ અગાઉનું વર્ષ છે 2012 અને એની ચલ કિંમત છે 270 અહીંયા લખીશું આપણે 270 ગુણ્યા 100 ત્યારબાદ 2014 ની ચલ કિંમત છે 300 આનો જવાબ લાવીએ 250 ભાગ્યા 230 ગુણ્યા 100 108.70 ત્યારે 230 ના છેદમાં 250 ગુણ્યા 100 230 ભાગ્યા 250 ગુણ્યા 100 એનો જવાબ આવે છે 12 ત્યાર 250 ના છેદમાં 230 ગુણ્યા 100 આવશે એમ છે 108.70 ત્યાર 270 ના છેદમાં 250 ગુણ્યા 100 જવાબ આવે છે 108 ત્યાર 280 ના છેદમાં 270 ગુણ્યા 100 જવાબ આવે છે 103.70 ત્યાર 300 ના છેદમાં 280 ગુણ્યા 100 એનો જવાબ આવે છે 107.14 અને છેલ્લે છે 300 ભાગ્યા 300 એટલે 1 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવે છે 100 તો વિદ્યાર્થી
त्रणसोना
छेद में 240 गुणिया 100 125 त्यार 305 छेद में 240 गुणिया 100 125 विद्यार्थी मित्रों आधारे त्रण रीत अचल आधारे परंपरित आधारे अने सरेराशनी रीतना आधारे तमारे होमवर्क स्वाध्याय 1.1 नो दाखला नंबर 13 अने दाखला नंबर 20 बनवानो छे अने आवा दाखला तमारे स्वाध्याय 1 नी अंदर शोधवाना छे अने ए दाखलो तमारे बनवानो छे विद्यार्थी मित्रों आशा राखू छू कि आजना वीडियो लेक्चर नी अंदर आपने समझ पड़ी हशे अस्तु आभार जय हिंद जय भारत